શિવ એક એવા દેવતા છે કે જેમનું નામકરણ ના થવું જોઈએ, કારણ કે તેમને નામ આપવું એ તેમને મર્યાદિત અથવા નાના કર્યા બરાબર છે. સાથે જ તેમના ઘણા અન્ય નામોનો સરવાળો એ પણ આ અવર્ણનીય રહસ્યને પ્રકટ કરે છે કે તેઓ કોણ છે, અથવા આ અવર્ણનીય રહસ્યને કે આ સૃષ્ટિ શું છે. તેમના તમામ સ્વરૂપોમાં કાળ અથવા મહાકાળ એક મહત્વપૂર્ણ તેમજ ઉગ્ર સ્વરૂપ છે. મહાકાળ તરીકે તેઓ સમયના સ્વામી છે. કાળ ભૈરવના રૂપમાં તેઓ સમયના વિનાશક છે. કાળ એટલે સમય, સમયનો તમને જે અનુભવ છે તે ફક્ત ભૌતિક અસ્તિત્વની ચક્રમાન ગતિ છે. પૃથ્વી ગોળ ફરે છે એ દિવસ છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે એક મહિનો છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે એક વર્ષ છે. જે કંઈ વસ્તુને તમે સમય માનો છો તમારી ઘડિયાળ સહિત, એ ફક્ત એક ચક્રમાન ગતિ છે. દરેક વસ્તુ જે ભૌતિક છે તેની પ્રકૃતિ ચક્રિય છે. પરમાણુથી લઈને બ્રહ્માંડ સુધીની દરેક વસ્તુ જે ભૌતિક છે તે સ્વાભાવિક રીતે પ્રકૃતિમાં ચક્રિય છે, અને તમારા ભૌતિક અસ્તિત્વને કારણે, તમે જે છો તેના ભૌતિક પ્રકૃતિ સાથેના જોડાણને કારણે તમને સમયનો અહેસાસ થાય છે. જ્યારે તમે અહીં બેઠા હો ત્યારે તમારી પાસે શરીર છે, તેથી તે સમયનો હિસાબ રાખે છે. જ્યારે તમે જીવનની ચક્રીય ગતિથી મુક્ત થઈ જાઓ છો ત્યારે એમ કહેવાય છે કે તમે મુક્ત છો અથવા મોક્ષ પ્રાપ્ત થયો છે. તેથી જેમને મુક્તિની ઈચ્છા છે અથવા તો જેઓ સંપૂર્ણ મુક્તિ ઈચ્છે છે તેમની માટે આ પાસું, જેને આપણે મહાકાળ કહીએ છીએ, તે ખૂબ જ મહત્વનું છે. એકવાર એમ બન્યું કે મહાન સંત શુક્રાચાર્ય, જે રાક્ષસોના ગુરુ હતા, તેઓએ શિવની ઉપાસનામાં ઘોર તપસ્યા કરી. અને શિવે પ્રગટ થવું પડ્યું. જ્યારે તેઓ પ્રગટ થયા ત્યારે શુક્રાચાર્યએ અમરત્વનું વરદાન માંગ્યું. શિવે કહ્યું કે તે શક્ય નથી, જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, બીજું કંઈક માગો. ત્યારે શુક્રાચાર્ય કહ્યું કે મને કાયાકલ્પ કરવાની શક્તિ આપો, કે કોઈ પણ પ્રકારનો ઘા કે કોઈ પણ પ્રકારનો રોગ હું મટાડી શકું, મને એ શક્તિ આપો. શિવ, જે સર્વોચ્ચ ઉપચારક છે અને બધી જડીબુટ્ટીઓ અને દવાઓના સ્વામી હોવાને કારણે, તેમણે શુક્રાચાર્યને સંજીવની મંત્ર આપ્યો. એક એવો મંત્ર જે લોકોનો ઉપચાર કરે છે, કોઈ પણ પ્રકારનો ઘા કે રોગ કે ઈજાનો ઈલાજ કરે છે. જ્યારે શુક્રાચાર્યને આ સંજીવની મંત્ર મળ્યો ત્યારે રાક્ષસો ખૂબ જ નિર્ભય બન્યા અને એક પછી એક યુદ્ધો કરવા માંડ્યા. બધા રાક્ષસો જે કોઈ ગંભીર ઘા સાથે યુદ્ધમાં પડી જતા ત્યારે શુક્રાચાર્ય તેમને સંજીવની મંત્રથી સાજા કરી દેતા હતા. તેથી છેવટે રાક્ષસોની સેના એક પણ માણસ ગુમાવ્યા વિના સતત લડી શકતી હતી. દેવતાઓ ખૂબ ડરી ગયા અને વિચાર્યું કે આ એક ખૂબ જ ખોટું યુદ્ધ છે, કારણ કે તમે ગમે તેટલું લડશો તેઓ મરતા નથી પણ આપણે મરી જઈએ છીએ. તેથી તેઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ શિવને અટકાવ્યા અને કહ્યું
તમે શુક્રાચાર્યને આ શક્તિ આપી છે, તમારે તેને મારી નાખવા જોઈએ. બાકી પછી આ પૃથ્વી ઉપર સંપૂર્ણ રીતે અસંતુલન થશે. દેવોની વિરુદ્ધમાં રાક્ષસો પાસે એક અયોગ્ય ફાયદો છે. ત્યારે શિવે કહ્યું, તેમને મારી નાખવાની કોઈ જરૂર નથી, હું તેમને કાબુ કરી લઈશ. અને ત્યારે દેવો અને રાક્ષસો વચ્ચે એક યુદ્ધ ચાલી રહ્યું હતું. શુક્રાચાર્ય મંત્રનો પાઠ કરી રહ્યા હતા અને દરેક રાક્ષસને ઈજાઓ અને ઘાવથી મુક્ત કરી રહ્યા હતા. ત્યારે ક્ષિતિજની પારથી એક ખૂબ જ ભયંકર દેખાતી એક રાક્ષસી, જેનું નામ કૃતિકા હતું, તે એક ભયંકર સ્વરૂપમાં ત્યાં આવે છે. તે શિવની એક ગણ હતી. તેણે આવીને શુક્રાચાર્યને પોતાના ગર્ભાશયમાં ખેંચી લીધા અને ત્યાં તે એક ગર્ભની જેમ રહ્યા અને તે નિયંત્રણમાં આવી ગયા અને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંતુલન સ્થાપિત થઈ ગયું. વધુ ન્યાયી અને યોગ્ય યુદ્ધો લડાયા. ત્યારે બ્રહ્મા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ વિચાર્યું કે આ ફક્ત મહાકાલ છે જે આમ કરી શકે છે, કે મનુષ્યની હત્યા કર્યા વિના તેમના જીવન પર સંપૂર્ણ નિયંત્રણ કરી શકે છે. શુક્રાચાર્ય કૃતિકાના ગર્ભમાં જ રહ્યા અને સંજીવની મંત્ર બેકાર થઈ ગયો. બીજા શબ્દોમાં, મહાકાલે શુક્રાચાર્ય માટે સમયને રોકી દીધો જેથી તેઓ આગળ જ ન વધી શક્યા. જ્યારે આપણે આગળ વધવાની વાત કરીએ છીએ, જ્યારે આપણે આધ્યાત્મિકતા અને યોગની વાત કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે સમય અને સ્થાનની સીમાઓથી પાર કેવી રીતે જઈ શકીએ છીએ. કારણ કે સમય અને સ્થાન એ અસ્તિત્વના ભૌતિક પાસાઓ સાથે જોડાયેલા છે. જ્યારે તમે આધ્યાત્મિક થવા ઈચ્છો છો, તેનો અર્થ એ થાય છે કે તમે ભૌતિકતાથી કંઈક વિશેષ થવા ઈચ્છો છો. જ્યારે તમે ભૌતિકતાથી કંઈક વિશેષ થાઓ છો, તેનો અર્થ એ થાય છે કે તમે ઈચ્છો છો કે તમે સમય અને સ્થાનથી પરે જાઓ. મહાકાલ મંદિર, એમાં જે લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેની પ્રકૃતિ ઘણી અસાધારણ છે. આ તમારા અસ્તિત્વના મૂળોને હલાવી દેશે. આ પ્રાણ પ્રતિષ્ઠા ખરેખર આશ્ચર્યજનક છે. તેનો એકમાત્ર હેતુ કોઈક રીતે તમને ઓગાળી નાખવાનો છે. આ મંદિરમાં સંપૂર્ણ તૈયારી સાથે જવું જોઈએ, કારણ કે તે ખૂબ જ શક્તિશાળી છે અને નબળા હૃદયવાળા લોકો માટે નથી. તે તમને અંદરથી હલાવી નાખે છે. દરરોજે મહાકાલને જે અર્પિત કરવામાં આવે છે, તે સ્મશાનમાંથી લાવેલી તાજી રાખ હોય છે, કારણ કે તેમને એ જ પસંદ છે અને તેઓ જેવા છે એવા જ તેમને બનાવી રાખે છે. દુર્ભાગ્યે મેં સાંભળ્યું છે કે આપણે એટલા બધા સભ્ય બની ગયા છે કે એમ લાગે છે, કારણ કે કેટલાક આંદોલનકારીઓ સ્મશાનમાંથી આવેલી રાખનો ઉપયોગ નથી કરવા દેતા અને તેઓ ગાય અને બળદના છાણનો ઉપયોગ કરે છે. દુર્ભાગ્યે આ કોઈ સાંસ્કૃતિક વાત નથી, પણ આમાં વિજ્ઞાન છે. જો આપણે સ્મશાનમાંથી રાખ લાવીએ અને કોઈ અન્ય સ્થળેથી લાવીએ, તો હું તમને બતાવી શકું કે બંને વચ્ચે શું તફાવત છે. અનુભવના સ્તર પર બંને વચ્ચે એક મોટો તફાવત છે અને આ પ્રક્રિયા ચાલુ રહે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ મહાકાલનો સ્વભાવ છે. આ મહાકાલ સ્વરૂપની હાજરી જ એવી છે કે જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે બધું જ સળગી જાય છે, બધું રાખ બની જાય છે. એટલે કે તમે ભૌતિકતાથી મુક્ત થઈ જાઓ છો. એ તમને પરમ મુક્તિ તરફ ધકેલશે. તમારે જો કોમળતાથી કરવું હોય તો અમારી પાસે અહીંયા બધું જ છે, પણ જો તમે
તેને જબરદસ્ત રીતે કરવા માગો છો, ખરેખર સખત જોરથી ધકેલવા માગો છો, અને તમે નબળા હૃદયવાળા નથી, તો મહાકાલ મંદિર એક જબરદસ્ત પ્રક્રિયા છે.